ગુજરાતમાં વારંવાર ઝડપાતા ડ્રગ્સ મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને દક્ષિણ ગુજરાત પ્રભારી અતુલ પાટીલે પત્રકાર પરિષદ કરી કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સિન્ડિકેટનો ખાત્મો કરશે. તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યો કે ગુજરાતમાં ડ્રગ્સને ઘૂસતું કેમ રોકવામાં ન આવ્યું. સાથે તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો સુધી ડ્રગ્સ પહોંચતા સમય નહીં લાગે. અતુલ પાટીલે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતને ઉડતા પંજાબ નહીં બનવા દે તો સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે, જેથી સરકાર નિષ્ફળ ગઈ છે તો ડ્રગ્સનો માસ્ટર માઇન્ડ કોણ છે તેવો પણ સવાલ કર્યો હતો. ये सबसे अहम बात है. यहाँ से ट्रक निकल गया और पंजाब में पहुंच गया, यहाँ से ट्रक निकल गया दिल्ली में पहुंच गया, यहाँ से ट्रक निकल गया हैदराबाद में पहुंच गया, यहाँ से ट्रक निकल गया कर्नाटक में पहुंच गया. ये बताना काम नहीं है पुलिस का. पुलिस का काम है सिंडिकेट को पकड़ा जाए गुजरात में ही. ऐसा उन पर डर होना चाहिए कि वो ला नहीं सके, उनको जेल में पहुंचाना चाहिए. हमने एक्सट्रेडिशन किया है, इंटरनेशनल सिंडिकेट का एक्सट्रेडिशन करा है पंजाब में. स्पेशल टास्क फोर्स अपॉइंट किया था, जो पॉलिटिकल लोकल सपोर्ट था उसको खत्म किया था, उन्हें भी जेल में डाला था. तो ये कार्रवाई जो है, एक ठोस कार्रवाई जो है, वो ठोस कार्रवाई दिखती नहीं है.